આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ. બીજું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા પછી સુરત, નવસારી, પંચમહાલ, અમદાવાદ અને મહીસાગર સહિત અનેક વિસ્તારોમાં પડ્યું માવઠું. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદ અને આગાહીની કરવામાં આવી સમીક્ષા. તો મુંબઈના દરિયા કિનારે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ આફ્રિકા અને બોત્સવાના સહિત 14 દેશોમાંથી આવનારા પ્રવાસીઓ પર ભારત રાખશે ખાસ નજર. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને જોખમી દેશોથી આવનારા પ્રવાસીઓ ઉપર નવા દિશા નિર્દેશો આજથી લાગુ. 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા ફરી શરૂ નહીં કરવાનો સરકારનો નિર્ણય. સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ. ડેમ સુધારા અને વિજ્ઞાન ટેકનોલોજી સંબંધિત વિધેયકો ઉપર ચર્ચા. સંસદમાં આજે પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષોએ કર્યો વોકઆઉટ. સતત હોબાળાને કારણે રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત. દેશમાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 124 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા. સતત 15મા દિવસે દેશમાં 10,000થી ઓછા કોરોનાના કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 8,954 નવા કેસ. તો રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 40 નવા કેસ. રાજ્યના 8 મહાનગરોમાં આજે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ. સરકારના પ્રસ્તાવ ઉપર વિચાર કરવા આંદોલનકારી ખેડૂત સંગઠનોની યોજાઈ બેઠક. સંગઠનોમાં પ્રસ્તાવ મુદ્દે મતભેદના સમાચાર. જમ્મુ કાશ્મીરના પુલવામામાં ચાલી રહેલ અથડામણમાં સુરક્ષાદળોએ જૈશ એ મહંમદના 2 આતંકી કર્યા ઠાર. સેનાનું સર્ચ ઓપરેશન યથાવત. દેશની અર્થવ્યવસ્થા ઝડપી વિકાસના પથ ઉપર. ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક આંકડામાં 8.4% વિકાસદર. જીડીપીના હકારાત્મક આંકડાએ શેરબજારમાં પણ લાવી તેજી. આજે શેરબજારમાં 619 અંકના ઉછાળા સાથે સેન્સેક્સ 57,684 ઉપર બંધ, જ્યારે નિફ્ટી 17,166 ઉપર બંધ. આજે વિશ્વ એઇડ્સ દિવસ. રાજકોટ શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાયો એઇડ્સ જનજાગૃતિ કાર્યક્રમ. ઉત્કૃષ્ટ કામગીરી માટે 42 સંસ્થાઓ તેમજ સરકારી અધિકારીઓને એવોર્ડ આપીને કરાયું સન્માન.